અયોધ્યા સહિત દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રામ ભક્તો કોઈને કોઈ પ્રકારે રામ ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે દાતાની એક શાળાના 1000 વિદ્યાર્થીઓએ અનોખી રામ ભક્તિ બતાવી છે. આ શાળાના દરેક વર્ગખંડમાં હાજરી પૂરતી વખતે બાળકો જય શ્રી રામના નારાથી હાજરી પુરાવી રહ્યા છે. બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ આઝાદી સમયે સ્થાપેલી રાજમણિ વિદ્યાલયને આજે 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હાલમાં આ શાળાનો વહીવટ મુંબઈના હર્ષદ મહેતા પરિવાર દ્વારા કરાય છે. આ શાળામાં અલગ અલગ રાજ્યોના ઘણા બાળકોએ અભ્યાસ કર્યો છે. હાલમાં સમગ્ર દેશમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આખા દેશમાં ભગવાન રામની અલગ અલગ ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલી 75 વર્ષ જૂની શાળામાં રામ મંદિરથી પ્રેરાઈને બાળકો પણ જય શ્રી રામ બોલી અભ્યાસની શરૂઆત કરે છે. 22 જાન્યુઆરી 2024 રોજ જ્યારે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારી સ્કૂલના બધા બાળકો જ્યારે પ્રવેશ દ્વાર ઉપર આવે છે ત્યારે તેને ચરણે પડી અને પછી છે ને જય શ્રી રામ બોલે છે. અને અમારી સ્કૂલમાં જ્યારે બધા બાળકો ક્લાસરૂમમાં બેસેલા હોય છે ત્યારે સાહેબ હાજરી પૂરવા આવે ત્યારે પણ યસ સરની બદલે છે ને જય શ્રી રામ બોલે છે. ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ રાજમણી વિદ્યાલય સનાલી ગામે આવેલી છે. આ શાળામાં 3 સંકુલ ખાતે 1000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં સવારે બાળકો પગ મૂકે ત્યારે પગથિયે પગે પડીને જય શ્રી રામ બોલીને પ્રવેશ કરે છે. શાળાના વર્ગમાં જ્યારે વર્ગ શિક્ષક આવે ત્યારે પણ તમામ બાળકો એકસાથે ઊભા થઈને જય શ્રી રામ બોલે છે. જ્યારે વર્ગ શિક્ષક બાળકોની હાજરી પૂરે ત્યારે પણ તમામ બાળકો યસ સર બોલવાની જગ્યાએ જય શ્રી રામ બોલી પોતાની હાજરી પુરાવે છે. જ્યારે બાળકો પ્રથમ પીરિયડની શરૂઆત કરે છે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે. બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ સ્થાપેલી આ શાળામાં હાલ તો રામ ભક્તિ બાળકો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડા હતા અને બીજા સાંસદ પણ તેવો જ હતા અને ત્રીજા શાસક તરીકે તેમની પત્ની રહી ચૂક્યા છે. હું છેલ્લા 27 વર્ષથી આ સંસ્થામાં મદન શિક્ષક તરીકે કામગીરી કરું છું. 22 જાન્યુઆરીના દિવસે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા છે તો અમારા બાળકોની અંદર પણ એક એવી પ્રેરણા જાગે છે કે આપણે પણ રામલીલા બોલવું જોઈએ અને ભગવાનનું નામ પણ અમારે લેવાનું થાય તો અમે પાછી પાની કરી આવવા નથી. જ્યારે જ્યારે અમારા બાળકોએ જ્યારે 22 જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના જે નગારા વાગી રહ્યા છે તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે એનો અમને પણ બહુ જ આનંદ છે.